હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઈ ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું. કેમ છો બધા? સારું છે ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકનું પેજ નંબર 23 ભણીશું. પેજ નંબર 23 ઓપન કરો ટેક્સ્ટબુકમાં. એમાં એક્ટિવિટી બાર જે તમને આપી છે એ બહુ સરસ અને અલગ છે, જે તમારે શીખવાની છે અને સાથે સાથે તમને બહુ મજા પડશે એ લખવામાં. તમને જુઓ, અહીંયા સૂચના શું આપી છે કે જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો શોધો. તો હવે શબ્દો વાંચવાના છે અને આ જે તમને એક્ટિવિટી બાર આપી છે ને એ આપણે સમરસ પોથીમાં લખવાની છે. આમાં આપણે અત્યારે બોલવાના છે, શબ્દો વાંચવાના છે. ઓકે, તો જુઓ પેજ નંબર 23 ઉપર આવી જાઓ અને પેન્સિલ લઈને બેસો. તમને આમાં શું કીધું છે કે પહેલાં તમને શબ્દ આપ્યો છે અંગ્રેજીનો એ, એટલે કે પહેલો આલ્ફાબેટ, અને પછી પ અને લ, એ તમને આપ્યા છે ગુજરાતી મૂળાક્ષર. ઓકે, ગુજરાતી મૂળાક્ષર અને એ આપ્યો છે, એ આલ્ફાબેટ છે. તો હવે શું કરીશું? તો એ આપણે વાંચતા શીખવાનું છે. કેવી રીતે? જોઈએ. જો તમને અ આપ્યો છે અને પલ લખ્યું છે, તો અ જે છે ને એને આપણે વાંચીશું એ, અને પલ, તો જુઓ તો બની ગયું એપલ. આ શબ્દ શું કહેવા માંગે છે? એપલ. અને એપલ એટલે શું થાય? તો કે સફરજન થાય. એપલ એટલે સફરજન. તો એવી રીતે શબ્દો ઓળખવાના છે. એપલ એટલે સફરજન. પછી તમને આપ્યું છે એ અને ક, તો એ અને ક, તો આપણે એને કેવી રીતે વાંચીશું? તો કે એક. પહેલામાં આપણે શું વાંચ્યું હતા? તો કે એપલ. પછી બીજામાં શું વાંચીશું? તો કે એક. ઓકે, ત્રીજું તમને આપ્યું છે એમાં એ આપેલો છે અને ટ અને લે, તો શું લખીશું અહીંયા આપણે? એ ટ લે. શું લખી દીધું અહીંયા ત્રીજામાં? એટલે. પહેલામાં હતું એપલ, બીજામાં હતું એક, અને ત્રીજામાં છે એટલે. ઓકે, ચોથું જોઈએ. ચોથું તમને આપ્યું છે, બી આપી દીધો છે. આલ્ફાબેટ કયો આપ્યો છે? પહેલાં બી, અને પછી તમને જે ગુજરાતી મૂળાક્ષર આપે છે એ ક અને અણ, તો કેવી રીતે વાંચીશું આને? બીકણ. આપણે એવો શબ્દ બોલીએ છીએ ગુજરાતીમાં કે બીકણ છે, ડરપોક છે. ઇટ મીન્સ અહીંયા તમને શું શબ્દ આપ્યો છે? બીકણ. તો આપણે અંગ્રેજી અને ગુજરાતીને મિક્સ કરીને એક શબ્દ બન્યો છે ગુજરાતી, એ છે બીકણ. એવી રીતે તમને ચોથું, એવી રીતે પછી તમને જે પછીનો નેક્સ્ટ શબ્દ આપ્યો છે એમાં તમે જુઓ, તમને કીધું છે બી. શું આપ્યો છે? બી અને જબલાનો જ, સોરી જમરૂખનો જ. તો બી જ, શું બોલીશું આને? બી જ. તો આ જે શબ્દ છે એ શું બની ગયો? બીજ. રાઈટ. એની પછી જુઓ, એની પછી તમને આપ્યું છે સી લખ્યો છે. પહેલો આલ્ફાબેટ કયો આપ્યો છે તમને? સી. અને પછી શું આપ્યું છે? વણ. તો શું બોલીશું આપણે? સી વણ. શું બોલીશું? સી વણ. આ શબ્દ સીવણ બન્યો. એવી રીતે એની પછીનો શબ્દ જોઈએ, તો માન આપ્યું છે અને અહીંયા મેં તમને કીધું એમ સી છે, તો કોઈ વ્યક્તિનું નામ છે, કોઈ છોકરીનું નામ છે, તો આ શું બની ગયું? માન સી. શું છે આ? માનસી. આ નામ બની ગયું. આ જે હતું એ શું છે? સીવણ. આ જે તમને આપ્યું છે શું છે? માનસી. જોયું તમે? રાઈટ. જોઈ લો, આવી રીતે લખવાનું છે ને યાદ રાખવાનું છે. સમરસ પોથીમાં પણ હું કરાવીશ, પણ તમે આમાં યાદ રાખજો. પછી તમને કીધું છે બી અને લા આપ્યો છે, અને છેલ્લે આપ્યો છે આલ્ફાબેટ ડી. પહેલો આલ્ફાબેટ બી, બીજો આલ્ફાબેટ, છેલ્લો આલ્ફાબેટ આપ્યો છે ડી. તો આ શું બોલીશું આપણે? બોલો તો. બી લા ડી. શું બની ગયો આ શબ્દ? બી લા ડી. સમજાઈ ગયું? ઓકે, પછી જુઓ, પછી તમને શું કીધું છે? એની પછી ડી આપ્યો છે. પહેલો આલ્ફાબેટ શું આપ્યો છે પછી તમને? ડી. તો આ જે ડી આપ્યો છે ને, અને છેલ્લે આપ્યું છે સેમ્બર. તો આપણે બોલીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, અને જે છેલ્લો મહિનો, જે 12મો મહિનો છે, કયો છે? તો કે ડિસેમ્બર. યસ, ઓળખી ગયા ને? તો આ શું લખ્યું છે? ડિસેમ્બર. તો અહીંયા ડી આપ્યો છે, તો આપણે ડી લખીશું ડિસેમ્બર. ઓકે, આવી રીતે તમારે લખી દેવાનો છે. આ જુઓ તમે, ખાલી ડીનો જ તે આપણે ગુજરાતી લખવાનું છે, ઠીક છે?
એની પછી તમને આપ્યો છે ઈ અને ઇંગ્લિશ. ઈ તમને ગુજરાતી આપ્યું છે ને ઈ આલ્ફાબેટ આપ્યો છે. તો આપણે કયો સબ્જેક્ટ ભણીએ છીએ અત્યારે? અંગ્રેજી. અંગ્રેજીને આપણે શું બોલીશું અંગ્રેજીમાં? તો કે ઇંગ્લિશ. તો ઇંગ્લિશ તો લખીશું ઇંગ્લિશ. ઓકે, તો આવી રીતે તમારે કરવાનું છે. શબ્દો લખતા જવાના છે ઓળખીને અને બોલવાના છે. પછી તમને આપ્યો છે ઈ, આપ્યો છે પહેલો આલ્ફાબેટ, અને ટી હાસ. તો ઈ ટી હાસ શું લખીશું? ઇતિહાસ. આ શબ્દ કયો બની ગયો? ઇતિહાસ. ઓકે, પછી તમને આપ્યું છે, એ આપ્યું છે જિજ્ઞેશ. એની પછી જો તમને જી આપ્યો છે, પહેલો આલ્ફાબેટ કયો આપ્યો છે તમને? જી અને જ્ઞેશ. તો શું લખીશું આપણે? જિજ્ઞેશ. જો કોઈ વ્યક્તિનું નામ બની ગયું આ જિજ્ઞેશ. ઓકે, તો તમારે આવી રીતે લખવાનું છે. આલ્ફાબેટ ઓળખતા જવાના છે અને સાથે, અને તમને તો આમાં બહુ મજા આવશે, તમે તમારી પહેલાં કરી દેશો. પછી તમને આપ્યું છે હા જી હા. તો શું લખીશું આપણે? હા જી હા, હા જી હા. ઓકે, પછી જુઓ, પછી કીધું છે પહેલો તમને આપ્યો છે જી અને પછી શબ્દ આપ્યો છે વન. તો અહીંયા લખીશું આપણે જીવન. આ શું બની ગયું? જીવન. ઓકે, પછી જુઓ, પછીનું તમને શું કીધું છે? અહીંયા આપ્યું છે તમને જ, જે આપ્યો છે અને લ આપ્યો છે, જે અને લ. તો વિચારો, તો આપણે એમાં કઈ રીતના કરીશું? જુઓ તો તમે, તો એમાં લખીશું આપણે જેલ. શું બની ગયો આનો શબ્દ? જેલ. કેમ કે જે આપ્યો છે ને પહેલો શબ્દ એટલે. પછી તમને આપ્યો છે કે, પહેલો આલ્ફાબેટ કયો આપ્યો છે આની અંદર? કે અને ળું. તો શું લખીશું? કેળું. ઓકે, તો આ શબ્દ આ બની ગયો કેળું. પછીનો શબ્દ તમને આપ્યો છે કે, કે આપ્યો છે, જુઓ પહેલો આલ્ફાબેટ કયો આપ્યો છે? કે અને બાજુમાં લખ્યું રી. તો બોલો તો શું થશે? યસ, કેરી. ઓકે, પછી જુઓ, પછી તમને આપ્યો છે ઓ અને પરેશન. તો પરેશન, પણ ઓ જે આપ્યો છે ને આલ્ફાબેટ, એને ઓળખીને આપણે શબ્દ મૂકીશું. તો શું બનશે આનો જવાબ? તો આનો જવાબ બનશે ઓપરેશન. શું બનશે? ઓપરેશન. ઓકે, તો આવી રીતે શબ્દો તમારે બનાવવાના છે. આ તો જુઓ એક પ્રકારની ગેમ જેવું થઈ જાય ને, તમને પણ મજા આવે, ઠીક છે. પછી તમને આપ્યું છે પીતાંબર. પી આપી દીધો છે ને, તાંબર લખ્યું છે, તો આપણે શું બનાવીશું? પીતાંબર. ઓકે, આ શું બની ગયો? પીતાંબર. તો આ એનો જવાબ છે પીતાંબર. આવી રીતે લખતા જજો સાથે સાથે. પછી તમને આપ્યું છે ડીપી. શું શબ્દ તમને આલ્ફાબેટ આપ્યો છે? ડી અને પી અને છેલ્લા આપ્યો છે કા. તો અહીંયા શું લખીશું આપણે? દીપિકા. આ શબ્દ શું બની ગયો છે? આનો જવાબ દીપિકા. ઓકે, જુઓ તો, પછી તમને શું આપ્યું છે? આર લખ્યો છે, પહેલો આલ્ફાબેટ શું આપ્યો છે? આર. અને પછી લખ્યું છે પાર. તો સિમ્પલી બોલો તો તમે શું બોલીશું આને? આર પાર. શું બોલીશું? આર પાર. તો આ જે છે એનો જવાબ આર પાર છે, રાઈટ? તો આવી રીતે સાથે લખતા જજો. ઓકે, રફબુકમાં લખજો જેથી કરીને તમને પણ મજા આવે, ટ્રાય કરજો જાતે. પછી જો, પછી તમને આપ્યો છે તમને ચપ અને છેલ્લો આલ્ફાબેટ આપ્યો છે ટી. તો અહીંયા શું લખીશું આપણે? ચપટી. આનો જવાબ છે ચપટી. એવી રીતે તમને આ જે આપ્યું છે તો એમાં તે સેમ ચપટી, તો અહીંયા આપણે લખીશું કપટી. આનો જવાબ શું બની ગયો? કપટી. આનો જવાબ બની ગયો ચપટી. ઉપર છે ચપટી, એની પછીનો છે કપટી. ઓકે, પછી તમને આપ્યું છે યુવરાજ. જુઓ, યુ આપી દીધો છે અને વરાજ આપ્યું છે, તો આપણે લખીશું યુવરાજ. ઓકે, તો આ જવાબ બની ગયો યુવરાજ. એની પછીનું નેક્સ્ટ શું કીધું છે? પ રા, અને તમને આલ્ફાબેટ આપ્યો યુ, એટલે આપણે લખીશું પરાયુ. ઓકે, તો ઉપરનું છે યુવરાજ, એની પછીનું નેક્સ્ટ આપ્યું છે પરાયુ. નેક્સ્ટ જુઓ તો, તમને આપ્યું છે વી. આલ્ફાબેટ શું આપી દીધો? વી અને શાળ. તો લખીશું આપણે વી શાળ.
શું બની ગયો આનો જવાબ? વિશાળ. એવી રીતે બીજું આપ્યું છે તમને, માન અને વી, તો શું લખીશું? માનવી. ઓકે, ઉપરનું છે વિશાળ અને પછીનું છે માનવી. અને લાસ્ટ વન આપ્યું છે તમને વાય અને રો. આ શું આપ્યું તમને? વાય અને રો. તો આપણે શું લખીશું? પવન. પવનને આપણે શું બોલીએ છીએ? વાયરો પણ બોલીએ છીએ ગુજરાતીમાં. તો આનો જવાબ બની ગયો વાયરો. શું બની ગયું? વાયરો. ઓકે, તો આ બધા જ તમારે આવી રીતે લખવાના છે અને ઓળખવાનું કીધું છે. બટ મેં તમને અત્યારે વિડીયોમાં શું કામ લખાવ્યા? કે તમને આઈડિયા આવે. ઓકે, હવે તમારે ટ્રાય કરવાની છે. હવે એની બાજુના જે તમને શબ્દો આપ્યા છે ને એ વાંચીએજો. તમને કીધું છે કે તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચો અને તેનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો. હવે મૂળાક્ષર ઓળખવાના છે તો આપણને ABCD આવડે છે એટલે ખબર જ છે કે HIMALAYA. તો આ શું લખ્યું છે? હિમાલયા, હિમાલય. શું લખ્યું છે? હિમાલય. પછી બીજું લખ્યું છે તમને, શું કીધું છે? દિલ્હી, એટલે કે દિલ્હી. પછી ત્રીજું છે કુતુબ મિનાર. પહેલું હતું હિમાલય, બીજું દિલ્હી, ત્રીજું કુતુબ મિનાર. બધા સ્થળ, ઓકે, શહેરોના નામ છે, સ્થળના નામ છે. પછી તમને શું આપ્યું છે જુઓ તો? જામનગર. એની પછીનું તમને કીધું છે જામનગર. એની પછી કીધું છે તારાપુર. એની પછી કીધું છે તાપી. ઓકે, તાપી આપણે કહીએ છીએ સુરત. પછી જુઓ તો પછી તમને કયું સ્થળનું નામ આપ્યું છે? તો કે ફતેસાગર. પછી આપ્યું છે પાવાગઢ. પાવાગઢ એટલે પાવાગઢ. પછી આપ્યું છે શેત્રુંજો. શું કીધું છે તમને? શેત્રુંજો, એટલે કે આપણે જુઓ શેત્રુંજી નદી બોલીએ છીએ એવી રીતે શેત્રુંજો છે. પછી તમને નર્મદા. આ શું કીધું છે? નર્મદા. મારી સાથે બોલતા જજો. એ નર્મદા. પછી શું કીધું? તો કે મહીસાગર. એની પછી શું શબ્દ આપ્યો છે? મહીસાગર, સ્થળનું નામ છે લુણાવાડા મહીસાગર. ઓકે, પછી આપ્યું છે સુરેન્દ્રનગર. તો ઘણાનું મામાનું ગામ પણ હશે સુરેન્દ્રનગર. પછી આપ્યું છે સાપુતારા. તો જુઓ તમે સાપુતારા, કે ત્યાંના ચપ્પલ બહુ જ વખણાય છે. પછી આપ્યું છે તમને લુણાવાડા. મેં જે તમને કીધું એમ કે આ મહીસાગર એનું મથક છે લુણાવાડા. પછી તમને કીધું છે ઝૂ. ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય. શું આપ્યું છે તમને? આ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય. તો આ સ્થળોના નામ છે જે આપણે બોલીને યાદ રાખવાના છે. જુઓ તો ફટાફટ બોલીશું ફરીથી. ઓકે, હું બોલું છું, મારી સાથે બોલતા જાઓ. પેલું આપ્યું છે હિમાલયા એટલે કે હિમાલય. બોલો. દિલ્હી, દિલ્હી. કુતુબ મિનાર, કુતુબ મિનાર. જામનગર, જામનગર. પછી કીધું છે તારાપુર, તારાપુર. તાપી, તાપી. ફતેસાગર. શું વંચાયાને? ફતેસાગર. પછી આપ્યું છે પાવાગઢ, પાવાગઢ. પછી આપ્યું છે શેત્રુંજો, શેત્રુંજો. નર્મદા, નર્મદા. મહીસાગર, મહીસાગર. સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર. પછી કીધું છે સાપુતારા, સાપુતારા. લુણાવાડા, લુણાવાડા. અને ઝૂ. ઓકે, તો આ હતી આપણી એક્ટિવિટી 12 જે આપણે આજે ભણી. અને મેં તમને જે એક્ટિવિટી 12માં જે આ શબ્દો તમને જે અડધા ગુજરાતી ને અડધા અંગ્રેજી આલ્ફાબેટવાળા કીધા છે ને એ મેં તમને વિડીયોમાં લખાવ્યા છે. એટલે પૂરેપૂરો વિડીયો જોજો અને સાથે બોલતા જજો. અને રફબુકમાં લખીને તમારે એ હોમવર્ક કરવાનું છે. ઓકે, એક્ટિવિટી 12નું જે પહેલું તમને લોકોને એપલથી લઈને વાયરો સુધીનું જે આપ્યા છે ને શબ્દો એ તમારે ગુજરાતીમાં લખીને મને મોકલવાના છે સરસ અક્ષર રે. આ હતું પેજ નંબર 23 જે આપણે પાઠ્યપુસ્તકનું આજે સ્ટડી કર્યું. તો હવે પછી હું તમને સમરસપોથીમાં આ વસ્તુ કરાવવાની છું. એટલે આજે આપણે એટલું રાખીએ છીએ. ફરીથી નવા વિડીયો સાથે અને નવી એક્ટિવિટી સાથે મળીશું. ત્યાં સુધી વિડીયો જોતા રહો, હસતા રહો, ખુશ રહો, તમારું ધ્યાન રાખો. આવજો, ટેક કેર.